બહેનો નમસ્તે જીજ્ઞાબેન ધારાબેન મોર પીછથી લખાયા ઢાઈ અક્ષર પ્રેમના ને હૃદયમાં કોતરાયા ઢાઈ અક્ષર પ્રેમના ઝૂલણા છૂંદે ઝૂલ્યા એ ને પદોમાં પાંગર્યા એ જ તો દોહામાં વણાયા આ ઢાઈ અક્ષર પ્રેમના સૂર્ય ભૂમિ વૃક્ષ વર્ષા કે ફસલ શું છે આ બધું છે હરી હાથે લખાયા આ ઢાઈ અક્ષર પ્રેમના વાંસળીમાં સૂર

અને આ જ પ્રેમનો તાંતડો વધુ મજબૂત બનાવવા માટે આપની સમક્ષ લઈને ઉપસ્થિત થયા છીએ આ ઢાઈ અક્ષર પ્રેમના બહેનો એક સ્ત્રી જ્યારે પ્રેમ કરે છે ને ત્યારે તે પોતાનું તન મન ધન માન સન્માન અભિમાન બધું જ પોતાના સામેના પાત્ર પાસે ગીરવે મૂકી દે છે અને જાત માત્રને ઉઘાડી દે છે હર રેક સમયે સામેના પાત્રમાં જ ડૂબેલી રહે છે તો બહેનો અત્યારે દરેક પરણી સ્ત્રી જે કાર્યક્રમ સાંભળતી હશે ને એ દરેકને મનમાં પોતાના પ્રીતમની યાદ તો આવતી જ હશે ખરું ને અથવા તો કોઈક હશે જેની સગાઈ થઈ હશે તો એને પણ યાદ આવી હશે તો આવી સરસ મજાની કવિતા દ્વારા આપણે પોતાના પ્રિય પાત્રને યાદ કરતાં કરતાં એના માટે આપણે સજવું સવરવું પણ ગમે હો અને પહેલાંના જમાનામાં તો ગમે એટલી સજતી સવરતી સ્ત્રી વડીલોની માન મર્યાદાથી જીજ્ઞાબેન ઘૂંઘટોએ તાણતી હો આ ગીતમાં તો વાત એક સ્ત્રી મર્યાદામાં સુંદર દેખાતી હોય તેમ છતાં પોતાને ઘૂંઘટમાં જે તે સમયે ઢાંકતી પણ હવે આજનો જમાનો તો અલગ થઈ ગયો અને આધુનિક થઈ ગયો હવે તો ઘૂંઘટનો જમાનો પણ ગયો પણ દરેક સ્ત્રી હોય પરણિત હોય કે અપરણિત હોય એને સારું દેખાવું તો ગમે જ એકદમ સાચી વાત ધારાબેન અને એમાં જ્યારે સજતી સંવર્તી હોય અને એના પતિદેવ એને કહે કે આજે તો તું બહુ સરસ લાગે છે હા આપણી બહેનોના ચહેરા ઉપર પણ એક નાનકડી મુસ્કાન તો આવી જ ગઈ હશે અને આમ પણ સ્ત્રીને હંમેશા સુંદર દેખાવું ગમતું જોઈએ છે અને સુંદર દેખાવા માટે તે ઘણા બધા ઉપાયો અજમાવતી હોય છે અને આજે ટ્રેન્ડ પણ ચાલ્યો છે કે જ્યારે લગ્ન પ્રસંગ હોય કે ચાંદલા વિધિ હોય ઘરનું વાસ્તુ હોય બર્થડે હોય કઈ પણ પ્રસંગ હોય ને તો આપણે બ્યુટી પાર્લરમાં તૈયાર થવા માટે જતા હોઈએ છીએ અને જિગ્ઞાબેન અને જ્યારે સ્ત્રી બ્યુટી પાર્લરમાંથી તૈયાર થઈને પોતાની અરીસામાં જોઈએ ને તો પોતાની એક અલગ જ પર્સનાલિટી પોતાની એક અલગ જ ઓળખ જાણે ઊભી થઈ ગઈ હોય ને એવું એને ફીલ થતું હોય છે અને સામાન્ય રીતે દરેક પાર્લરમાં એક સ્ત્રી જ એક સ્ત્રીને તૈયાર કરતી હોય પણ ધારાબેન આજે આપણે એક એવા વ્યક્તિને મળવાનું છે કે જે મેલ છે અને ફિમેલને તૈયાર કરે છે અરે વાહ તો બહેનો આવો સાંભળીએ સમર અને સ્કિન કેર એ વિશે જાણીતા મેકઅપ આર્ટિસ્ટ જીત જોશીની ઉપાધ્યાયે લીધેલી મુલાકાત નમસ્કાર આકાશવાણીનો આ ભૂત સ્ટુડિયો છે અને હું છું પિંકી ઉપાધ્યાય આજે આપણી સાથે છે વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ લંડન સર્ટિફાઈડ સેલિબ્રિટી મેકઅપ આર્ટિસ્ટ મિસ્ટર જીત જોશી તેઓએ તાજેતરમાં જ ગુજરાત ટુરિઝમ સાથે આપણા કચ્છ રણ ઉત્સવની જાહેરાતમાં મિસ ઇન્ડિયાના પર્સનલ મેકઅપ આર્ટિસ્ટ તરીકે કામ કર્યું છે અને મેકઅપના ઘણા સેમિનાર્સનું પણ આયોજન કર્યું છે એટલું જ નહીં ગુજરાતી અને હિન્દી શોર્ટ ફિલ્મ્સમાં પણ તેઓએ મેકઅપ આપેલ છે તો આવો આજે ઉનાળો અને સ્કીન કેર એમના પર એમની એક્સપર્ટ એડવાઇઝ લઈ તો જીતભાઈ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે અમારી આકાશવાણીના સ્ટુડિયોમાં ખૂબ ખૂબ આભાર મને આમંત્રિત કરવા બદલ જીતભાઈ સૌપ્રથમ તો એક ઈચ્છા થાય છે જાણવાની કે આ ફિલ્ડમાં તમે કેવી રીતે રસ પડ્યો અને આને પ્રોફેશન બનાવવું એ તમે ક્યારે નક્કી કર્યું પહેલાં તો જેને કહેવાયને વારસામાં તમને શું મળે છે તો મારા દાદા પેઇન્ટર હતા એટલે આ એક જાતનું પેઇન્ટિંગ જ છે એટલે એ કુદરતી વારસામાં મને લોહીમાં ઉતર્યું જ છે અને આ સ્કિલ મારે કોરોના ટાઈમે બધા ફ્રી બેઠા હતા તો મોબાઈલ જોયું અને પહેલાંથી બી એમ કે હું મેરિટ છું તો હું મારી ને ટીપ્સ આપતો તું આવી રીતે કર ને સારું લાગશે તને સરસ લાગશે એવી રીતે પ્રેક્ટિસ કરતા કરતા પછી મેં એના ક્લાસીસ જોઈન કર્યા અને એવી રીતે પછી હું ધીરે ધીરે આગળ આવ્યો ખૂબ સારી વાત કહી તમે કે એક જાતનું પેઇન્ટિંગ છે એક આર્ટ જ છે કલર્સથી આપણે કેનવાસ પર પેઇન્ટિંગ કરીએ છીએ અહીંયા તમે કલર્સ લઈને લોકોને સુંદર બનાવો છો કે એમની જે સુંદરતા છે એ તમે નિખારો છો અત્યારે ઉનાળો જેમ આપણે વાત કરી કે ચાલી રહ્યો છે તો એ ઉનાળામાં સ્કિનની કેર આપણે કેવી રીતે કરવી એના વિશે થોડી માહિતી આપો જીતભાઈ પહેલાં તો આપણી કચ્છની ગરમી એટલે તો એનો કોઈ જવાબ જ નથી તો આપણે એ ગરમીને ધ્યાનમાં લઈને દિવસ દરમિયાન અત્યારે ઓછામાં ઓછું દસથી બાર લીટર પાણીનું સેવન કરવાનું અને સાથે સાથે પાણીવાળા ફળો ધારો કે આપણે તરબૂચ દિવસ દરમિયાન લઈ લીધું એનાથી શું છે તમારે ફેસને તાજગી બી મળશે અને ગ્લો પણ મળશે હવે ગરમીની સિઝનમાં જનરલી એક ક્વેશ્ચન હોય છે જે ફિમેલ્સને બહુ જ પરેશાન કરતો હોય છે કે કોઈ બી પાર્ટીઝ કે ફંક્શન્સમાં ગયા તો મેકઅપ કર્યું હોય તો એ મેકઅપ લાંબા સમય સુધી નથી રહેતું ગરમીના લીધે તો એના માટે કંઈ ટીપ હોય તમારી પાસે તો પહેલા તો આપણે પોતાના સ્કિન ટાઈપ પ્રમાણે ફેસવોશ યુઝ કરવાનું મોશ્ચરાઈઝર અને ટોનર ધારો કે સ્કીન ટાઈપ થઈ ગયા પહેલાં તો ડ્રાય સ્કીન થઈ ગઈ પહેલી સ્કીન થઈ ગઈ કોમ્બિનેશન થઈ ગઈ સેન્સીટિવ થઈ ગઈ અને નોર્મલ થઈ ગઈ તો તમારે સ્કીન ટાઈપ પ્રમાણે તમારું પહેલાં તો સીટીએમ પ્રોપર હોવું જોઈએ એના પછી તમે જે કોઈ બી પ્રોડક્ટ યુઝ કરો છો એ બ્રાન્ડનું હોવું જોઈએ અને એના પછી એ ફેસ ઉપર એપ્લાય કર્યા પછી ફિક્સર યુઝ કરવાનું પાંચ સેકન્ડ લગાવી અને ફરી પાછું સ્પ્રે કરવાનું ફરી પાછું પાંચ સેકન્ડનું ગેપ આપી અને ફરી પાછું સ્પ્રે કરવાનું તો એની લાસ્ટિંગ વધી જશે સરસ બહુ અગત્યની છે તમે થાય છે કે ઘણી વાર એવા સવાલ આવે છે કે મેકઅપ કરવાથી સ્કીન ખરાબ થઈ જતી હોય છે તો ખરેખર એવું થાય છે અથવા થતી હોય તો એના માટે આપણે શું કરી શકીએ પહેલા તો આપણે એક નાનું એવું એક્ઝામ્પલ આપું કે કે કેબિન ક્રૂ હોય છે એરોસ્ટેઝ હોય છે અને ડેલી મેકઅપ કરવું પડે છે તમે એની સ્કીન જોઈ છે ક્યારેય ખરાબ થતી નથી સુપર હોય છે કેટલી મસ્ત હોય છે તો પહેલા તો આપણે જે બી પ્રોડક્ટ આપણે લઈએ છીએ ને એ આપણા સ્કીન માટે લઈએ છે તો એનામાં સારી બ્રાન્ડ ઉપર જવાનું એનામાં કોઈ જાતનું કોમ્પ્રોમાઈઝ નહીં કરવાનું જેટલી સારી બ્રાન્ડ હશે ને એટલું તમને રિઝલ્ટ પણ સારું મળશે અને તમને સ્કિનને હાર્મ બી નહીં કરે આમ તો મારા બીજા સવાલનો તમે જવાબ આમાં જ આપી દીધો છે કે આપણે કેવા પ્રકારના પ્રોડક્ટ્સ વાપરવા જોઈએ એમ કે સ્કિન માટેના કે ભાઈ આપણે બ્રાન્ડેડ પ્રોડક્ટ્સ વાપરીએ છીએ તો આપણે રૂટીનમાં પણ એ યુઝ કરીએ છીએ તો આપણા સ્કિન ઉપર નથી એટલા ઇફેક્ટ કરતા આ જે સ્પેશિયલી આપણી જે સ્કિન ટાઈપ છે એને ઓળખીને જો આપણે એ પ્રોડક્ટ્સ લેશું

એનું બી મેશ કાકડી જી ભી કાકડીનું બી મેશ કરી અને આખું પર લગાવવાથી ડાર્ક સર્કલ દૂર થાય છે મારે ખ્યાલથી આવી ગરમીમાં કદાચ આપણે ઠંડક પણ મળશે એનાથી અને આપણું જે પ્રશ્ન છે કે ડાર્ક સર્કલ્સ વાળું પણ દૂર થશે મને યુઝ કરવું પડશે કારણ કે મને ડાર્ક સર્કલ્સ બહુ છે તો આ તમારી ટીપ મને પણ ખૂબ જ ઉપયોગી થવાની છે અજીતભાઈ બીજો પ્રશ્ન એ થાય છે કે જયારે આપણે મેકઅપની વાત કરીએ છીએ તો મેકઅપની સાથે કદાચ આપણું જે પોશાક છે જે ડ્રેસ છે કોસ્ટ્યુમ છે એ પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે તો કોસ્ટ્યુમમાં લેવા જઈએ તો આપણે પાર્ટીમાં જઈએ છે કે સપોઝ આપણે કોઈ બી મેરેજ અટેન્ડ કરવા જઈ રહ્યા છીએ તો આપણે જેવું છે જે હેવી કોસ્ચ્યુમ પહેર્યું છે હેવી ચોલી પહેરી છે તો આપણે એના અકોર્ડિંગ મેકઅપ કરીશું તો એને આપણે લાઇટ મેક લાઇટ બેઝ આપીશું લાઇટ લિપસ્ટિક છે ન્યૂ લિપસ્ટિક છે અને એના પછી આપણે લાઇટ ધારો કે સાવ સિમ્પલ એવી સાડી પહેરી છે અથવા તો ગાઉન પહેર્યું છે તો એના ઉપર આપણે ડાર્ક મેકઅપ એટલે ડાર્ક મેકઅપ એટલે સ્કીન અકોર્ડિંગ પ્રમાણે એક ટોન આપણે લાઇટ લઈ શકીએ અને સાથે ડાક લિપસ્ટિક લઈ શકીએ છે જ્યારે તમે સાડીની વાત કરે છે તો ફિમેલ્સ ને બહુ જ ફેન્ટસી હોય છે સારીઝ માટે અને હવે અત્યારે તો આટલી બધી વેરાયટીઝ છે સાડી પહેરવાની પણ ઘણી જ બધી રીતો આવી ગઈ છે અત્યારે આપણે જોવા જઈએ તો માર્કેટમાં ઓર્ગેન્ઝા બેઝ ઉપર સાડી બહુ ચાલે છે લાઇટ કલર અને ઓર્ગેન્ઝા બેઝ ઉપર તો આપણે નોર્મલી જે આપણે ગુજરાતી દુપટ્ટો આપણે જે રાખતા હોઈએ છે ને હું આપણી ભાષામાં કહું છું ગુજરાતી છેડો એની સાથે આપણે નેટનો દુપટ્ટો કમ્બાઈન કરીને બી રાખી શકીએ છીએ તો એનાથી એકદમ લુક ડિફરન્ટ આવશે આપણે કોઈ ગોલ્ડન કે લાઈટ પીચ લઈ લીધું છે તો એની સાથે પર્પલ છે અથવા તો પિંક છે એવી રીતે આપણે ડિફરન્ટ રીતે ડાર્ક લાઇટ થોડો કોન્ટ્રાસ્ટ કોન્ટ્રાસ્ટમાં જઈને કરી શકીએ અને હવે તો મને લાગે છે માર્કેટમાં રેડીમેડ સારીઝ પણ હવે બહુ અવેલેબલ થઈ ગઈ છે વેરાયટીઝમાં એમ જી બિલકુલ એમ ઇઝી ટુ વેર જી મહેનત જ નહીં કરવાની આપણે જોઈએ છે કે નાની એજ ના જે લોકો છે ઓલમોસ્ટ સુધી રીચ કરે છે તો પણ ઘણીવાર એમના જોવા મળે છે પહેલા તો આપણે ખોરાક ઉપર કે અત્યારે માર્કેટમાં સન્ડે થયું પીઝા ખાવા જતા રહ્યા એ બી તમારે સ્કિનને હાર્મ કરશે કેમકે આપણે જેટલું અંદર જેટલું આપણે આપશું ને એટલું તમારે બારે દેખાશે તો પૂરતા પ્રમાણમાં મિનરલ્સ અને વિટામિન્સની ખૂબ જરૂર હોય છે સેકન્ડ આપણે કોફી મધ એને મિક્સ કરીને અઠવાડિયામાં બેથી ત્રણ વખત મસાજ આપીશું ને તો એ અમુક પ્રમાણમાં દૂર થઈ શકે ખૂબ સરસ અગત્યની ટીપ આપે છે મારા ખ્યાલથી શ્રોતા મિત્રોને બધાને ખૂબ ગમશે આ ટીપ હવે મેઇન વાત એ આવે છે કે જનરલી અત્યારે લગ્નની સિઝન્સ ને બધી હોય છે તો એમાં આપણે જોયું છે કે દુલ્હન જે હોય છે એનું બહુ પહેલેથી બધું સ્ટાર્ટ થઈ જતું હોય છે એ ધ્યાન રાખવા માટે કે એ દિવસે જે એનો સ્પેશિયલ ડે છે ઇમ્પોર્ટન્ટ ડે છે મેઇન અગત્યનો દિવસ છે એ દિવસે એની જે સ્કીન છે એકદમ ગ્લો કરે હેલ્ધી લાગે તો એના માટે એ લોકો મારા ખ્યાલથી મહિનાઓ પહેલેથી જ આ બધી પ્રોસેસ ચાલુ કરી નાખે એના માટે એક મહિના પહેલાંથી તમે જંક ફૂડ અવોઈડ કરો સેકન્ડ પાણીનું પ્રમાણ વધારી દો અને એક મહિના સુધી લીલા નારિયેળનું પાણીનું સેવન કરો જેનાથી તમારી સ્કિન નેચરલી ગ્લો કરશે અને એને પૂરતા પ્રમાણમાં જે મિનરલ્સ અને વિટામિન્સ છે અને એ મળી રહેશે એટલે તમારે બહુ જેને કહેવાય કે કેમિકલ ઉપર જવાની જરૂર નહીં પડે નેચરલી તમે ઘરના જ બધી આ વસ્તુઓ છે ફ્રુટ્સ છે ને એ બધાથી જ તમે તમારી સ્કિનને બહુ હેલ્ધી બનાવી શકો છો અને મેકઅપ માટે કયા અને કેવા પ્રોડક્ટ વાપરવા એના વિશે તો તમે માહિતી આપી પણ ઘણીવાર એવું થાય છે કે ફેસ વોશ કે કેવી સ્કિન ટાઈપ છે અને કેવા પ્રકારના વોશ નું યુઝ કરવો જોઈએ આપણે આની કોમન આદત છે આપણે રીમાર્ટ ગયા આપણે જોઈ લીધું મજા આવી આ ચલો કરીના કપૂર યુઝ કરે છે આપણે લઈ લીધું હું તો એ જોઈ લઉં કે બાય 1 ગેટ 1 ફ્રી છે તો તો બહુત સારું પ્રોડક્ટ છે લઈ લો બસ પણ એવું નથી હોતું જી પહેલા તો તમારી સ્કિન ટાઈપ પ્રમાણે હોવું જોઈએ અને પીએચ બેલેન્સ એનું ઓછું હોવું જોઈએ હું પ્રિફર કરીશ કે તમે હર્બલ ઉપર જાઓ ધારો કે અત્યારે જોવિયસ હર્બલ છે ધ હબ્સ છે ન્યુટ્રિશના છે સેટાફિલ છે એવા મેડિકેટેડ હોય ને એ તમારી સ્કિન ને બહુ સારા પ્રમાણે રિઝલ્ટ આપે છે તમને સ્કિન ને હાર્મ નહીં કરે તમે જે વાત કરી કે પીએચ લેવલ ઓછું હોવું જોઈએ તો એ તમે જણાવશો કે પીએચ લેવલ ઓછું હોવું એટલે ક્યાંથી ક્યાં સુધી હોવું જોઈએ તો આપણે એ પ્રોડક્ટ યુઝ કરી શકીએ પીએચ બેલેન પીએચ બેલેન્સ છે ને એનો આપણે સ્ટ્રીપ્સ બી આવે છે એ આપણે ફેસવોશમાં ડીપ કરીને નાખીએ ને એ તમને આઈડિયા આવે એનું કલર ચેન્જ થઈ જશે ને પૂરેપૂરું તો એનું એકદમ હાઈ છે અને એઝ ઇટ ઇઝ રહેશે ને એ એકદમ માઇલ્ડ ફેસ વોશ છે જો તમને શ્રોતા મિત્રોને કાંઈ ટિપ આપવી હોય તો તમે શું ટિપ આપશો તો એમના માટે જે આ ડેલી મેકઅપ કરું કે ડેલી પાર્લર્સમાં જવું શક્ય નથી થતું તો કોઈ એવી ટિપ્સ જે એમને યુઝફુલ થઈ શકે પહેલાં તો અત્યારે ગરમીનું પ્રમાણ વધવાનું જ છે તો તમે અઠવાડિયામાં બે થી ત્રણ વખત ચંદન પાવડરને પાણી અથવા તો ઠંડા દૂધમાં મિક્સ કરી અને ચહેરા ઉપર લગાવવાથી એને ગ્લો પણ મળશે હાઇડ્રેશન પણ મળશે પાર્ટીમાં બી જાઓ છો તમારી સ્કિન એકોર્ડિંગ ફાઉન્ડેશન યુઝ કરશું સાથે સાથે ફિક્સરનું પણ પ્રમાણ થોડુંક વધારશું એક વખત સ્પ્રે કરી છે એની બદલે આપણે બે થી ત્રણ વખત સ્પ્રે કરીશું તો એની લાસ્ટિંગ પણ વધી જશે સરસ ખૂબ સારું લાગ્યું તમારી સાથે વાત કરીને જીતભાઈ તમે અહીંયા સ્ટુડિયોમાં આવ્યા અમને સમય આપ્યો છે ને એટલી ઉપયોગી અને ઇમ્પોર્ટન્ટ ટિપ્સ અને ટ્રિક્સ આપે છે તો થેન્ક યુ સો મચ સર તો બહેનો સમર અને સ્કિન કેર એ વિશે જીત જોશીની પિંકી ઉપાધ્યાય લીધેલી મુલાકાત આપે હમણાં જ સાંભળી અને આશા છે તમને એમાંથી ઘણી બધી ટિપ્સ પણ મળી હશે અને તમારી સ્કીન કેરમાં તમે કઈ રીતે આગળ વધવું એ તમને માર્ગદર્શન પણ મળ્યું હશે અને ઉનાળામાં સ્કીનની કઈ રીતે સારસંભાળ રાખવી એ પણ આપે જાણ્યું હશે તો આ માહિતી સાથે થઈ જાય થોડું મનોરંજન અને સાંભળી આ સરસ મજાનું લાવ સોંગ બહેનો અત્યારે ગરમી ખૂબ પડી રહી છે તો આપણે ગરમીમાં આપણી ત્વચાનું આપણા શરીરનું આપણા સ્વાસ્થ્યની આપણે સંભાળ લેવાની છે અને આ ગરમીમાં જુદી જુદી બીમારીઓ પણ જોવા મળે છે જેમ કે ઘણી વખત ગરમીમાં વધુ સમય રહેવાથી મોટા ભાગના લોકોને ડિહાઇડ્રેશનની તકલીફ થાય છે એટલે કે શરીરમાં પાણીનું પ્રમાણ ઓછું થઈ જાય છે અને ગરમીમાં રહેવાથી આપણે પરસેવો એ ખૂબ વડે એટલે પરસેવાને લીધે પણ શરીરમાંથી પાણી ઓછું થઈ જાય જેને લીધે શરીરમાં અમુક પ્રકારના ઝેરી તત્વો ઉત્પન્ન થાય છે અને આપણા શરીરને નુકસાન પહોંચાડે છે એવી જ રીતે છે ડાયરિયા શરીરમાં પાણીની ઉણપ થવાથી પેટમાં ઇન્ફેક્શન થઈ જતું હોય છે જેના કારણે પાતળા જુલાબ થાય છે અને ક્યારેક પેટમાં દુખાવો થાય આંતરડામાં સોજો આવી જાય કે ઉલટીઓ પણ થાય અને શરીરમાં દુખાવો અને તાવ જેવી તકલીફો પણ થાય છે અને અવારનવાર ગરમીમાં આ સમસ્યા તો ખૂબ જોવા મળે છે અને ગરમીમાં નસકોરી ફૂટવાની સમસ્યા તો ખૂબ વધુ જોવા મળે છે રક્ત પ્રવાહ શરીરમાં વધવાને લીધે ઘણી વખત નાકની નસ ફાટી જાય છે અને આપણી ધમનીઓમાંથી રક્ત બહાર નીકળવા લાગે છે એને લીધે વ્યક્તિ ઘણી વખત ગભરાઈ પણ જાય છે અને બહેનો ઉનાળામાં કમળાની સમસ્યા ખૂબ જોવા મળે છે કમળો થવાનું મુખ્ય કારણ છે 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 ને ને એ દૂષિત આહાર તેમાં થઈ જાય એટલે પેટમાં થાય ઉલટીઓ થાય છે અને પેશાબનો રંગ બદલાઈ જાય છે આ બધા ચિહ્નો કમળાના રોગમાં જોવા મળે છે અને આ બીમારીના કારણે શરીરમાં લોહીની કમી થાય છે અને શરીર પીળું પડી જાય છે તો બહેનો ઉનાળામાં આવી કેટલીક સમસ્યાનો સામનો દરેક પોતાની તાસીર પ્રમાણે કરતા હોય છે આવી બધી સમસ્યાઓમાંથી બચવા માટે ખાસ કરીને વાત કરી હતી આપણે નસકોરી ફૂટે છે તો એ નસકોરી ફૂટતી અટકાવવા માટે નાકને જોરથી દબાવી રાખવાનું અને બરફના ટુકડાને રૂમાલમાં મૂકીને નાક પર રાખોને તો ખૂબ જ આરામ મળશે અને નાકમાંથી નસકોરી ફૂટવાને કારણે જે લોહીનો પ્રવાહ આવતો હોય છે ને એ અટકી પણ જશે અને બહેનો ઉનાળામાં ફળ અને શાકભાજી ધોઈને જ ઉપયોગમાં લેવા અને હીટ સ્ટ્રોકથી બચવા માટે સવારે અગિયારથી બાર અને બપોરના ત્રણથી ચાર વાગ્યા સુધી તડકો ખૂબ હોય છે તેથી શક્ય હોય ને ત્યાં સુધી બહાર નીકળવાનું ટાળવું જોઈએ અને જો નીકળવું જ પડે ને તો વીસ મિનિટ પહેલા ત્વચા પર સનસ્ક્રીન લોશન લગાડી અથવા દુપટ્ટો બાંધી અને આંખ પર ગોગલ્સ ચડાવી પછી જ બહાર નીકળવું ઠંડા પાણીથી છાલક મારીને દિવસમાં બે ત્રણ વખત ધોઈ નાખવી આંખ એનાથી ખૂબ જ ઠંડક થશે અને આંખ વધુ ઠંડક આપવી હોય ખીરાની સ્લાઇસ ને આંખ ઉપર મૂકી દેવી જેથી આંખ ને ખૂબ જ ઠંડક પણ મળશે અને આંખની આજુબાજુના કાળા કુંડાળા પણ દૂર થશે અને બહેનો આમ જોવા તો ગોળની તાસીર ગરમ પણ જો ગોળને તમે પાણીમાં ત્રણથી થી ચાર કલાક પલાળીને પછી એને પીવો ને તો જે શેરડી ગુણ કરે ને એ જ ગુણ ગોળ કરે અને આ ઉપરાંત ત્રીસ ગ્રામ કાચી કેરીના ટુકડા પાંચસો એમ પાણીમાં ઉકાળી એમાં પાંચસો ગ્રામ ખડી સાકર મેળવી અને આ જો નેચરલ શરબત તમે પીવો ને તો તમને ખૂબ જ આનંદ આવશે અને તમારી ગરમીની જે તાસીર હોય એ દૂર પણ થઈ જશે પણ જિગ્નાબેન આ તો આપણે વાત કરી કે સ્ત્રીએ પોતાનું શરીર અને પોતાની સ્કિનની સંભાળ કેવી રીતે રાખવી પણ બહેનોને તો એના કુટુંબનીય ધ્યાન રાખવાની હોય છે અને અત્યારે તો જિગ્નાબેન સરસ મજાની કેરીની સિઝન ચાલી રહી છે તો આ કેરીમાંથી તો અવનવી ઘણી બધી રેસિપી બની શકે તો જિગ્નાબેન આપી દઈએ મેંગોમાંથી બનતો અવનવો રસથાળ અને એની રેસિપી તો બહેનો તમને માવા મેંગો કુલ્ફીની રેસીપી કહું તો સામગ્રી નોંધી લેશો કેરીનો પલ્પ એક કપ દૂધ બે કપ ખાંડ એક કપ મિલ્ક પાવડર ત્રણ ચમચી કોર્નફ્લોર એક ચમચી મોડો માવો અડધો કપ મિક્સ ડ્રાય ફ્રૂટની કતરણ અડધો કપ માવા મેંગો કુલ્ફીની રીત દૂધ મિલ્ક પાવડર અને કોર્નફ્લોરને મિક્સ કરી ગેસ પર ગરમ મૂકો દૂધ અડધું થાય ત્યાં સુધી સતત હલાવતા રહો અડધું થાય એટલે તેમાં ખાંડ અને મોળો માવો મિક્સ કરી લો અને પાંચ મિનિટ સુધી ઉકાળી ગેસ પરથી ઉતારી અને ઠંડુ પડવા દો હવે તેમાં ડ્રાય ફ્રુટ મેંગો પલ્પ આ બધું જ મિક્સ કરી દો કુલ્ફી મોલ્ડમાં ભરી દસ થી બાર કલાક ફ્રીઝરમાં સેટ થવા મૂકી દો તો તૈયાર છે માવા મેંગો કુલ્ફી તો જીજ્ઞાબેન આ તો તમે માવા મેંગો ગુલ્ફીની રીત કહી એટલે કે ઠંડુ ઠંડુ મીઠું મીઠું હવે એક સરસ મજાનું ફરસાણ પણ એમાંથી તૈયાર થઈ શકે હો બહેનો અને એ છે ફજેતો અને ફજેતો એટલે કે કેરીના રસની કઢી તો બહેનો નોંધી લેશો એની સામગ્રી કેરીનો રસ અડધો કપ ચણાનો લોટ બે ચમચી દહીં બે ચમચી અને આદુ મરચાની પેસ્ટ પાંચ ચમચી લાલ મરચું પાવડર પાંચ ચમચી અને સૂઠ પાવડર તમને જો લેવો હોય તો ચમચી છીણેલું આદુ અડધી ચમચી ખાંડ દોઢ ચમચી અને સમારેલી કોથમીર હવે રીત નોંધી લેશો એક તપેલીમાં કેરીનો રસ ચણાનો લોટ અને દહીં વલોવીને તૈયાર રાખવું તેમાં આદુ મરચાની પેસ્ટ લાલ મરચું પાવડર છીણેલું આદુ સ્વાદ મુજબ મીઠું ખાંડ અને સૂંઠ પાવડર ઉમેરી સાથે લીમડાના પાન ઉમેરી અને ગેસ પર બે ચાર ઉભરા આવે ને ત્યાં સુધી ઉકાળી લેવું ત્યારબાદ વઘારિયામાં ઘી ગરમ કરી જીરું તજ લવિંગ સુકુલાલ મરચું અને હિંગ નો વઘાર કરીને આ ફજેતા ઉપર આ વઘાર ને રેડી સ્વાદિષ્ટ ફજેતા નો આ સાથે બનશે ખરો હો અને બહેનો હવે વાત કરીએ મેંગો કોકોનટ ટ્રફલ ની તો મેંગો કોકોનટ ટ્રફલ માટે સામગ્રી નોંધી લેશો કોપરાની છીણ ચાર કપ હાફુસ કેરી નો પલ્પ બે કપ મેંગો એસન્સ પાંચ મિલ્ક મિલ્કમેડ અડધો કપ મેંગો કોકોનટ ટ્રફલ બનાવવાની રીત કોપરાની છીણને બે મિનિટ માટે શેકી લો તેમાં કેરીનો પલ્પ અને મેંગો એસન્સ ઉમેરો બે થી ત્રણ મિનિટ સુધી મિશ્રણ ઘટ થાય ને ત્યાં સુધી સતત હલાવતા રહો હવે ગેસ બંધ કરી મિલ્ક મેડ ઉમેરો સારી રીતે મિક્સ કરી મિશ્રણ ઠંડુ થાય ને એટલે તેના બોલ્સ બનાવી કોપરાની છીણમાં રગદોળી ફ્રીજમાં સેટ થવા મૂકી દો તો બહેનો તૈયાર છે મેંગો કોકોનટ ટ્રફલ ઓ જિગ્નાબેન આ તો બહુ સરળ છે હો અને જલ્દી બની જાય એવું હોય છે મને તો આ બનાવવાનું બહુ મન થાય છે હું તો આજે ટ્રાય કરવાની તો હજી જિગ્નાબેન મિસ્ટરની સાથે સાથે આપી દઈએ બહેનોને મેંગોમાંથી બનતું એક સરસ મજાનું ફરસાણની રીત એ છે મેંગો સાલસા ડીપ એના માટેની સામગ્રી છે ઝીણી સમારેલી પાકી કેરી અડધો કપ ડુંગળી એક નંગ ટમેટું એક નંગ સમારેલી કોથમીર બે ચમચી મરી પાવડર પાંચ ચમચી મીઠું સ્વાદ અનુસાર લીંબુનો રસ અડધી ચમચી અને ચીલી ફ્લેક્સ પાંચ અને રીત છે એક બાઉલમાં ડુંગળી અને ટમેટા ને ઝીણા સમારી લઈ તેમાં સમારેલી કેરીના ટુકડા કોથમીર અને બાકીની સામગ્રી ઉમેરીને બરાબર મિક્સ કરી દેવાના અને ત્યારબાદ આ સરસ મજાના મેંગો સાલસાને નાચો સાથે અથવા તો અને કોઈ પણ ક્રિસ્પી ફરસાણ સાથે સર્વ કરી શકાય તો તૈયાર છે મેંગો ડીપ તો બહેનો આશા રાખીએ મેંગોમાંથી આપને જે પણ રેસીપીઓ કહી છે ને એ રેસિપી તમે બનાવશો અને તમારા પરિવારજનોને ખવડાવશો અને એ માટેના પ્રતિભાવ પણ પત્રો દ્વારા અમને જરૂરથી મોકલશો તો આ સાથે જ આજનો સૈયર કાર્યક્રમ અહીં જ સમાપ્ત થયો ફરી મળીશું આવતા મંગળવારે બપોરે સાડા વાગે આપના માનીતા કાર્યક્રમ સહિયરમાં ત્યાં સુધી આવજો બહેનો આવજો જીજ્ઞાબેન આવજો બહેનો આવજો ધારાબેન